શાસ્ત્રની રચના બે દ્રષ્ટિથી થાય છે. એક તો સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિને કાયમ જાળવી રાખવા માટે, જેથી લોકો પૂર્વજોએ કંડારેલી કેડી પર અનુસરણ કરી શકે, અને બીજી દ્રષ્ટિ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાની છે. રામચરિતમાનસ, બાઇબલ, કુરાન વગેરેમાં બંને દ્રષ્ટિનો સમાવેશ છે, પરંતુ એમાં ભૌતિક દ્રષ્ટિ પ્રધાન હોવાને કારણે માનવી સમાજોપયોગી વ્યવસ્થાને જ પકડી શકે છે. એમાંના આધ્યાત્મિક સૂત્રોને પણ એ સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં જ જોવા લાગે છે અને કહે છે કે આવું શાસ્ત્રમાં લખ્યું છે. તેથી વેદવ્યાસે બંને માટે એક જ ગ્રંથ મહાભારત લખતી વખતે પણ આધ્યાત્મિક ક્રિયાનું સંકલન ગીતા રૂપે અલગ આપ્યું છે, તેથી લોકો આ મૂળ કલ્યાણ પથમાં ભ્રાંતિનું મિશ્રણ ના કરી શકે. તે આધ્યાત્મિક મૂલ્યો સાથે અહીં ગીતાનો દિવ્ય સંદેશ રજૂ કર્યો છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય ત્રીજો. અધ્યાય બીજામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાન માર્ગના વિષયમાં કહી. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર, વિજયી બનીશ તો ઉત્તમોત્તમ સ્થાન પામીશ, અને હારીશ તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ છે અને પરાજયમાં દેવત્વ છે, કંઈક તો મળે જ છે. માટે આ દ્રષ્ટિએ લાભ અને હાનિ બંનેમાં કંઈક ને કંઈક મળે છે, કંઈ પણ ગુમાવવા જેવું નથી. વળી કહ્યું કે હવે તું નિષ્કામ કર્મયોગના વિશે સાંભળ. તે વિચારથી તું કર્મના બંધનથી સારી રીતે છૂટી જઈશ. પછી એની વિશેષતાઓ ઉપર ધ્યાન દોર્યું. કર્મ કરતી વખતે રાખવાની જરૂરી સાવધાની વિશે ભાર મૂક્યો કે ફળની વાસનાવાળા ન થવું, ઈચ્છાઓથી મુક્ત થઈને કર્મમાં પ્રવૃત્ત થા, અને કર્મ કરવામાં તું શ્રદ્ધારહિત પણ થઈશ નહીં. આટલું કરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. મુક્ત તો થઈશ, પરંતુ માર્ગમાં પોતાની સ્થિતિ દેખી શકાય નહીં. હવે અર્જુનને નિષ્કામ કર્મયોગની સરખામણીમાં જ્ઞાન માર્ગ સરળ અને ફળદાયી દેખાવા લાગ્યો. એણે પ્રશ્ન કર્યો, હે જનાર્દન, નિષ્કામ કર્મની અપેક્ષાએ જ્ઞાન માર્ગ આપની દ્રષ્ટિએ ઉત્તમ છે, તો પછી મને આ ભયંકર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? પ્રશ્ન સ્વાભાવિક હતો. માની લઈએ કે એક જ સ્થળ પર પહોંચવાના બે માર્ગ હોય. જો તમારે ખરેખર માર્ગ ઉપર આગળ જવું છે, તો તમે જરૂર પૂછશો કે આમાંથી કયો માર્ગ સુગમ છે. જો એમ ન કરો તો તમે પથિક નથી. બરાબર આ જ રીતે અર્જુને પણ પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ. લોકો પર દયા કરનારા હે જનાર્દન, નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનયોગ આપને ઉત્તમ લાગે છે, તો આપ મને ભયંકર નિષ્કામ કર્મયોગમાં શા માટે પ્રવૃત્ત કરો છો? નિષ્કામ કર્મયોગમાં અર્જુનને ભયંકરતા દેખાય, કારણ કે તેમાં કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હજો, અને નિરંતર સમર્પણની ભાવના સાથે યોગ ઉપર દ્રષ્ટિ રાખીને કર્મ કરે જા. જ્ઞાન માર્ગમાં હારી જઈશ તો દેવત્વ મેળવીશ, અને જીતીશ તો ઉત્તમોત્તમ સ્થિતિ પામીશ. પોતાનો લાભ ગેરલાભ પોતે વિચારીને આગળ વધવાનું છે. આ રીતે અર્જુનને નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનયોગ સરળ લાગ્યો, તેથી તેણે કહ્યું, વ્યાસ
यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। आप आवा मिश्र वचनों थी मारी बुद्धि ने मोहित करो छो। आप तो मारी बुद्धि नो मोह दूर करवा माटे प्रवृत्त छो। आथी आमाथी एक निश्चय करीने मने कहो जेनाथी हूँ श्रेय परम कल्याण रूप मोक्ष मेळवी शकू। आ विषय श्री कृष्णे कहू। श्री भगवान उवाच। लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां। हे निष्पाप अर्जुन, आ संसार मां सत्यनी शोधना बे मार्ग मारा द्वारा पहला कहेवामां आव्या छे। पहलानो अर्थ क्यारे सत्ययुग अथवा त्रेतायुग मां एवो नथी, परंतु हमणा जेने बीजा अध्याय मां कह्यो छे। ज्ञानीओ माटे ज्ञान मार्ग अने योगीओ माटे निष्काम कर्म मार्ग बताव्यो छे। बन्ने मार्ग अनुसार कर्म तो करवुं ज पड़शे, कर्म अनिवार्य छे। न कर्मणा मनारंभात् नैष्कर्म्यं पुरुषोष्णुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। हे अर्जुन, न तो मनुष्य कर्मनो आरंभ न करीने निष्कर्मनी अंतिम स्थिति ने प्राप्त करी शके छे, अने न तो आरंभ करेली क्रियानो त्याग करवा मात्र थी भगवाननी प्राप्ति रूपी परम सिद्धि ने प्राप्त करी शके छे। हवे तने ज्ञान मार्ग योग्य लागे कि निष्काम कर्मनो मार्ग योग्य लागे, परंतु बन्ने मां कर्म तो करवू ज पड़शे। मोटे भागे लोको अहीं भगवत पथनो टूंको मार्ग अने बचाव शोधवा लागे छे। कर्मनो आरंभ ज न करवो, थई गया निष्कर्मी, क्यांक आवो भ्रम न रही जाए એટલા માટે શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે કર્મનો આરંભ ન કરીને કોઈ પણ નિષ્કર્મી બની શકતું નથી। શુભ અશુભ કર્મોનો જ્યાં અંત છે એ પરમ નિષ્કર્મતાની સ્થિતિ પણ કર્મ કરીને જ મેળવી શકાય છે। એમ તો એ રીતે ઘણા બધા લોકો કહે છે, અમે તો જ્ઞાન માર્ગી છીએ, જ્ઞાન માર્ગમાં તો કર્મ છે જ નહીં। આવું માનીને કર્મનો ત્યાગ કરનારા જ્ઞાની નથી હોતા। આરંભેલી કોઈ પણ ક્રિયા ત્યાગવા માત્રથી ભગવાનના સાક્ષાત્કાર રૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહીં, કારણ કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ચૈર્ગુણૈ। કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કર્મ કરે છે। પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી। અધ્યાય ચોથાના 33માં અને 37માં શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે। જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે। અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી। છેવટે તે મહાપુરુષ શું કહે છે, એનો આશય એ છે કે યજ્ઞ કરતા કરતા ત્રણ ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થાય છે, અને પ્રભુનો સાક્ષાત્કાર થતા યજ્ઞનું ફળ આવતા કર્મ શેષ થઈ જાય છે। એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મટતા નથી, પ્રકૃતિ પીછો છોડતી નથી। નહીં
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार स उच्यते। आटलू जाण्या पछी पण मूर्ख लोको पोतानी इंद्रियोने हटथी रोकी अने मनथी विषयोनुं स्मरण करता रहे छे। ए लोको मिथ्याचारी आडंबर करनारा छे, पाखंडी छे, नहीं कि ज्ञानी। ए सिद्ध छे कि श्री कृष्णना समयमां पण आवी ज रूढ़ीओ हती। लोको जे करवा योग्य होय ए छोड़ीने इंद्रियोने हटथी रोकीने बेसी जता अने कहता कि हूँ ज्ञानी छू, पूर्ण छू। पण श्री कृष्ण कहे छे कि ए लोको धूर्त छे। ज्ञान मार्ग सारो लागे कि निष्काम कर्मयोग, बन्ने मार्ग मा कर्म तो करवूज पड़शे। यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभते अर्जुन कर्मेन्द्रियै कर्मयोगम् असक्तः सविशिष्यते। हे अर्जुन, जे पुरुष मन थी इंद्रियों ने वश करीने मन मा पण वासनाओनु स्फुरण न थाय, संपूर्ण रीते अनासक्त बनीने कर्मेन्द्रिय थी कर्मयोगनु आचरण करे छे, तेज श्रेष्ठ छे। ठीक छे, समझाई गयु कि कर्मनु आचरण करवू, परंतु प्रश्न ए छे कि क्यूं कर्म करवू, ए विषय कहे छे। प्रसिद्धेद कर्मणः। हे अर्जुन, तू चौक्कस निर्धारित करेला कर्म कर, एटले कि कर्म तो घणा छे, तेमाथी कोई एक पसंद करेलू छे, ए नियत कर्म कर। कोई पण कर्म न करवा करता कर्म करवू एज श्रेष्ठ छे। एटले कि तू कर्म करतो रहीश, थोड़ो आगळ वधीश, एटले आगळ दर्शायुं छे तेम समझाई जशे कि कर्म तो जन्म मरणना भयमाथी उद्धार करी देनार छे, माटे ते श्रेष्ठ छे। कर्म नहीं करे तो तारी शरीर यात्रा पण नहीं चाले। शरीर यात्रा नो अर्थ लोको करे छे शरीर निर्वाह। केवो शरीर निर्वाह? शु तमे शरीर छो? आ पुरुष अनेक युगो थी जन्म जन्मांतर थी शरीर नी यात्रा करतो चाल्यो आवे छे। जेम कपड़ू जीर्ण थाय तो बीजू त्रीजु धारण कर्यू। आ रीते कीट पतंगिया थी मांडी मानव सुधी, ब्रह्मा थी लई समग्र जगत परिवर्तनशील छे। ऊपर नीचे अनेक योनियों मां आ जीव एक धारी शरीरोनी यात्रा करतो रह्यो छे। कर्म कोई एवी वस्तु छे जे आ यात्रा ने सिद्ध करी दे छे, पूर्ण करी दे छे। मानी लो एक पण जन्म लेवो पड़े तो यात्रा चालू ज छे। हाल तो पथिक चाली ज रह्यो छे, ते बीजा शरीरोनी यात्रा करी रह्यो छे। यात्रा तो त्यारे ज पूरी थाय ज्यारे गंतव्य लक्ष्य स्थल आवी जाय, परमात्मामां स्थिति थाय, पछी आ आत्माने शरीरनी यात्रा करवी पड़ती नथी। एटले के शरीर त्याग अने शरीर धारण करवानो क्रम समाप्त थई जाय छे। तेथी कर्म कोई एवी वस्तु छे के तेनाथी पुरुषने फरी शरीरनी यात्रा करवी पड़ती नथी। मोक्ष्य से सुबात। हे अर्जुन, आ कर्म करीने तू संसारना बंधन अशुभ माथी छुटकारो मेळवीश। कर्म कोई एवी वस्तु छे के जे संसारना बंधन माथी मुक्ति अपावे छे। हवे प्रश्न उपस्थित थाय छे कि ते निर्धारित कर्म क्यूं? आ विषे कहे छे, यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः
तदर्थं कर्म कौन्तेय मुक्तसंग समाचर। हे अर्जुन, यज्ञनी प्रक्रिया ज कर्म छे, जेनाथी यज्ञ पूर्ण थाय ते आचरण कर्म छे। स्पष्ट छे कि कर्म एक निर्धारित प्रक्रिया छे, ए सिवायना जे कर्मो थाय छे ते शु कर्म नथी? श्री कृष्ण कहे छे ना, ते कर्म नथी। अन्यत्र लोकोयम कर्म बंधनः, आ यज्ञनी प्रक्रिया सिवाय दुनिया में जे कई करवामां आवे छे, आखू जगत रात दिवस जेमा डूबेलू रहे छे, ते आ लोकनू एक बंधन छे, नहीं के ते कर्म छे। कर्म तो मोक्ष्य से शुभात, अशुभ अर्थात संसार बंधन माथी छुटकारो अपावनारू छे। मात्र यज्ञनी प्रक्रिया ज कर्म छे, जे करवाथी यज्ञ पूर्ण थाय छे ए आचरण कर्म छे। आथी हे अर्जुन, आ यज्ञनी पूर्ति ने माटे संग दोषथी अलग रहीने सारी रीते कर्मनु आचरण कर। संग दोषथी अलग थया वगर आ कर्म थाय ज नहीं। हवे समझाई गयु कि यज्ञनी प्रक्रिया ज कर्म छे, परंतु अहीं फरीथी एक नवो प्रश्न जाग्यो कि करवा योग्य यज्ञ कयो? आ माटे श्री कृष्ण पहला यज्ञ विषय बताव्या विना यज्ञ क्यांथी आव्यो, ए शुं आपे छे, ए पहला एनी बधी विशेषताओ समझावी, अने छेक चौथा अध्याय में जईने स्पष्ट कर्युं कि आ यज्ञ शुं छे। ते आपणे करीए अने ते करवाथी आपणाथी कर्म थवा लागे। योगेश्वर श्री कृष्णनी शैली स्पष्ट छे कि जे वस्तुनुं चित्रण करवानुं होय ते वस्तुनी विशिष्टताओने पहला आलेखे छे, जेनाथी प्रथम श्रद्धा जागृत थाय, पछी ते कर्म करता राखवानी सावधानीओ विशे समझण आपे छे, अने छेल्ले मुख्य सिद्धांत प्रतिपादित करे छे। याद राखो कि अहीं श्री कृष्णए कर्मना बीजा अंग पर प्रकाश पाड्यो कि कर्म एक निर्धारित क्रिया छे, रोज बरोज जे कई करवामां आवे छे ते कर्म नथी। अध्याय बीजामां पहली वार कर्म विषय कह्युं अने एनी विशेषताओ पर भार मूक्यो, एमां ध्यानमां लेवानी सावधानीओ विषे समजण आपी, परंतु कर्म शुं छे ए न बताव्युं। अहीं अध्याय त्रणमां बताव्युं कि कोई कर्म कर्या वगर रही शकतुं नथी, प्रकृतिने वश थईने मानवी कर्म करे छे। ते उपरांत जे लोको पोतानी इंद्रियोने बळजबरीथी रोकीने केवल मनथी पण विषयोनुं चिंतन करे छे ते दंभी छे, अर्थात दंभनुं आचरण करनारा छे। माटे हे अर्जुन, मनथी इंद्रियोने संयममां लईने कर्म कर। हजी प्रश्न तो एवो ने एवो ज रह्यो कि कयुं कर्म करवुं। आ विषे योगेश्वर भगवान श्री कृष्णए कह्युं, अर्जुन तू निर्धारित करेलू कर्म कर। हवे प्रश्न ए थाय छे कि निर्धारित कर्म शुं छे? जे आपणे करीए त्यारे बताव्युं कि यज्ञने कार्यनु रूप आपवुं ते ज कर्म छे। हवे फरीथी प्रश्न थाय छे कि ते यज्ञ शुं छे? अहीं यज्ञनी उत्पत्ति विशेषता बताविने शांत थई जाय छे। आगळ चौथा अध्यायमां यज्ञनुं स्पष्ट खीलेलुं स्वरूप जोवा मळशे, तेनुं आचरण ए ज कर्म छे। कर्मनी आ परिभाषा गीताने समझवानी चावी छे। यज्ञ उपरांत दुनियामां लोको कहीं ने कहीं करता ज रहे छे, कोई खेती करे छे तो कोई व्यापार, कोई स्वामी होय छे तो कोई सेवक, कोई पोताने बुद्धिजीवी कहे छे तो कोई पोताने श्रमजीवी कहे छे, कोई समाज सेवाने कर्म माने छे तो कोई देश सेवाने। वळी आज कर्मोमां लोको सकाम अने निष्काम कर्मनी भूमिका बांधी बैठा छे, परंतु श्रीकृष्ण कहे छे कि आ कर्म नथी। अन्यत्र लोकोयम कर्म बंधनः, यज्ञनी प्रक्रिया सिवाय जे कई पण करवामां आवे छे ते आ लोकनुं बंधनकारी कर्म छे, नहीं के मोक्ष अपावनारुं कर्म। खरेखर यज्ञनी प्रक्रिया ज कर्म छे। हवे यज्ञ विषे कई बतावाने बदले पहला आ यज्ञ आव्यो क्यांथी ए बतावे छे। स
सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोऽस्त्विष्टकामधु। प्रजापति ब्रह्माए कल्पनी शुरुआत में यज्ञ सहित प्रजानी रचना करीने कहूं कि आ यज्ञ द्वारा उन्नति पामशो, आ यज्ञ तमारा सौ माटे इष्टका मधुका एटले के जेमा अनिष्ट नथी विनाश रहित इष्ट संबंधी इच्छाओं ने पूर्ण करनारो छे। यज्ञ सहित प्रजानी रचना कोणे करी? प्रजापति ब्रह्माए। ब्रह्मा कोण? शू चार मोढ़ा अने आठ आंखों वाला देवता जे लोको मा प्रचलित छे ए ब्रह्मा? ना, श्री कृष्णना मते देवता नामनी कोई अलग सत्ता छे ज नहीं। तो पछी प्रजापति छे कौन? वास्तव में जेने प्रजाना मूल उद्गम परमात्मा में स्थान प्राप्त करी लीधु छे ए महापुरुष प्रजापति छे, बुद्धिज ब्रह्मा छे। रामचरित मानस में कहू छे, अहंकार शिव बुद्धि अज मन शिष चित्त महान। एवा समय बुद्धि केवल यंत्र होय छे, ए पुरुषनी वाणीमां परमात्मा ज बोलता होय छे। भक्तिनी स्वाभाविक प्रक्रियानो आरंभ थता बुद्धिनुं उत्तरोत्तर उत्थान थाय छे। प्रारंभमां ते बुद्धि ब्रह्म विद्या साथेनी होवाने कारणे ब्रह्मवित्त कहेवाय छे। उत्तरोत्तर विकारो शांत थता ब्रह्म विद्यामां श्रेष्ठ होवाथी એ બ્રહ્મ વિદ્વર કહેવાય છે। ઉત્થાન અને સૂક્ષ્મ થઈ જવાથી બુદ્ધિની અવસ્થા વિકાસ પામે છે, એ બ્રહ્મ વિદ્વરિયાન કહેવાય છે। આ અવસ્થામાં બ્રહ્મ વિદ્યા બ્રહ્મવેત્તા પુરુષ અન્યને પણ ઉત્થાનના માર્ગે લઈ જવાનો અધિકાર પ્રાપ્ત કરે છે। બુદ્ધિની પરિકાષ્ઠા છે બ્રહ્મ વિદ્વરિષ્ઠ, અર્થાત બ્રહ્મવિત્તની એ અવસ્થા કે જેમાં ઈષ્ટ પ્રગટ હોય। આવી સ્થિતિવાળા મહાપુરુષ પ્રજાના મૂળ ઉદ્ગમનું કારણ પરમાત્મામાં પ્રવિષ્ટ અને સ્થિત રહે છે। આવા મહાપુરુષોની બુદ્ધિ માત્ર યંત્ર જ છે અને એ જ પ્રજાપતિ કહેવાય છે। એ પ્રકૃતિના યુગ્મો દ્વંદ્વોનું વિશ્લેષણ કરીને આરાધના ક્રિયાની રચના કરે છે। યજ્ઞને અનુરૂપ સંસ્કારો આપવા એ જ પ્રજાની રચના છે। આનાથી પહેલા સમાજ ચેતના રહિત અવ્યવસ્થિત રહેતો હોય છે। સૃષ્ટિ અનાદિ છે, સંસ્કાર પહેલાથી જ છે, પરંતુ એ અસ્તવ્યસ્ત અને વિકૃત છે। યજ્ઞને અનુરૂપ એનું સંસ્કરણ કરવું એ જ એની રચના અથવા સજાવટ છે। એવા મહાપુરુષે કલ્પના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાની રચના કરી। કલ્પ નિરોગ બનાવે છે, વૈદ્ય કલ્પ કરે છે, કોઈ કાયાકલ્પ કરે છે, એ ક્ષણિક શરીરનો કલ્પ છે। વાસ્તવિક કલ્પ તો તે જ કે જ્યારે ભવરોગથી મુક્તિ મળી જાય। આરાધનાનો પ્રારંભ એ આ કલ્પની શરૂઆત છે। આરાધના પૂરી થઈ તો તમારો કલ્પ પૂરો થઈ ગયો। આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપસ્થ મહાપુરુષોએ ભજનના આરંભમાં યજ્ઞ સહિત સંસ્કારોને સુસંગઠિત કરીને કહ્યું કે આ યજ્ઞથી તમને બુદ્ધિ પ્રાપ્ત થાઓ। કેવી બુદ્ધિ? શું કાચા મકાનમાંથી પાકું મકાન બની જશે, આવક વધી જશે? નહીં, યજ્ઞ ઈષ્ટકા મધુક ઈષ્ટને લગતી કામનાની પૂર્તિ કરશે। ઈષ્ટ છે એક પરમાત્મા, એ પરમાત્મા તે પરમાત્મા સંબંધી કામનાઓની પૂર્તિ કરાવનાર છે। સ્વાભાવિક પ્રશ્ન જાગે કે યજ્ઞ સીધો જ તે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે કે ક્રમે ક્રમે કરીને પ્રાપ્તિ કરાવશે? परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। આ યજ્ઞ દ્વારા દેવતાઓની ઉન્નતિ કરો, અર્થાત દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો। આ દેવતાઓ તમારી ઉન્નતિ કરશે। આ રીતે પરસ્પર વૃદ્ધિ કરીને પરમ શ્રેય એટલે કે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે
એવું પરમ કલ્યાણ તમને પ્રાપ્ત થાઓ। જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરીશું, આગળ યજ્ઞનો અર્થ કરવામાં આવશે। યજ્ઞ એટલે આરાધનાનો વિધિ, એટલે કે જેમ જેમ આપણે યજ્ઞમાં પ્રવેશ કરશું તેમ તેમ હૃદય દેશમાં દૈવી સંપત્તિ પ્રાપ્ત થતી જશે। પરમદેવ એકમાત્ર પરમાત્મા છે। આ પરમદેવમાં પ્રવેશ અપાવી દે એવી જે સંપત્તિ છે, અંતઃકરણની જે સજાતીય પ્રવૃત્તિ છે, એને જ દૈવી સંપત્તિ કહે છે। એ પરમદેવને પ્રગટાવે છે માટે દૈવી સંપત્તિ કહેવાય છે, નહીં કે બાહ્ય સ્થૂળ દેવતા, પથ્થર પાણી જેની લોકો કલ્પના કરે છે। યોગેશ્વર શ્રી કૃષ્ણના શબ્દોમાં એનું કોઈ અસ્તિત્વ નથી। આગળ ભગવાન કહે છે, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ। યજ્ઞ દ્વારા પુષ્ટ થયેલા દેવતા, દૈવી સંપત્તિ તમને ઇષ્ટાન ભોગાન હિ દાસ્યંતે, ઇષ્ટ અર્થાત આરાધ્યને લગતા ભોગો આપશે, બીજું કઈ નહીં। તૈહ દત્તાન, ફક્ત એ એક જ આપનારા છે। ઇષ્ટને મેળવવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી। આ દૈવી ગુણોની વૃદ્ધિ કર્યા સિવાય જે આ સ્થિતિને ભોગવે છે તે નક્કી ચોર છે। જ્યાં એણે કંઈ મેળવ્યું જ નથી તો તે ભોગવશે શું? પરંતુ તે અવશ્ય કહે છે કે હું તો પૂર્ણ છું, તત્વદર્શી છું। આવી બડાઈ હાંકનાર, આ માર્ગમાં મુખ સંતાડનાર માત્ર છે, એ નક્કી ચોર છે, નહીં કે પ્રાપ્તિવાળો। પરંતુ પ્રાપ્ત કરનારો શું પ્રાપ્ત કરે છે? યજ્ઞશિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્પિષૈ ભુંજતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મ કારણા। યજ્ઞમાંથી બચેલું અન્ન ખાનારો સંત પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। દૈવી સંપત્તિની વૃદ્ધિ કરતા કરતા પ્રાપ્તિકાળ જ પૂર્તિકાળ બની જાય છે। જ્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો ત્યારે શેષ રહી ગયેલ બ્રહ્મ જ અન્ન છે। આને જ શ્રી કૃષ્ણએ બીજા શબ્દોમાં કહ્યું, યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ। યજ્ઞજીનું સર્જન કરે છે એ અશન આહારનું સેવન કરનાર બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે। અહીં તેઓ કહે છે કે યજ્ઞમાંથી શેષ બચેલા અશન બ્રહ્મ અમૃતનું સેવન કરનારો સર્વ પાપોથી છુટકારો મેળવે છે। સંતજનો તો મુક્ત થઈ જાય છે, પરંતુ પાપીઓ મોહના માધ્યમથી ઉત્પન્ન થયેલા શરીરના માટે ભોજન પકાવે છે, તેઓ પાપને ખાય છે। એમણે ભજન પણ કર્યું, આરાધનાને પણ સમજ્યા, આગેવાન પણ બન્યા, પરંતુ બદલામાં એક મધુર ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે આત્મકારણાત શરીરના માટે અને સંબંધોને લઈને કંઈક પ્રાપ્ત થાય। એને પ્રાપ્ત તો થઈ જશે, પરંતુ આટલો ભોગ આપ્યા પછી પણ એ પોતાની જાતને હતી ત્યાંને ત્યાં જ ઉભેલી, જ્યાંથી તેણે ચાલવાની શરૂઆત કરી ત્યાં જ પામશે। આનાથી મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જ્યારે શરીર જ નાશવંત છે ત્યારે એના સુખ ભોગ ક્યાં સુધી સાથ આપશે? તેઓ આરાધના તો કરે છે, પરંતુ એના બદલામાં પાપ જ ભોગવે છે। ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે, પલટી સુધા તે સઠ વિષ લેહી, એ નષ્ટ તો નહીં થાય પરંતુ તે આગળ નહીં વધે। એટલા માટે શ્રી કૃષ્ણ નિષ્કામ ભાવથી કર્મ ભજન કરવા ઉપર ભાર મૂકે છે। અહીં સુધી શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે યજ્ઞ પરમ શ્રેય કરનાર છે અને એની રચના મહાપુરુષો દ્વારા થાય છે, પરંતુ એ મહાપુરુષ પ્રજાની રચના કરવામાં કેમ પ્રવૃત્ત થાય છે એ વિશે કહે છે,
अन्नाद् भवन्ति भूतानि पर्जन्याद् अन्नसंभवः यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः। कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। प्राणी मात्र अन्नथी उत्पन्न थाय छे, अन्नम ब्रह्म व्यजानात, अन्नज परमात्मा छे। आ ब्रह्म अमृत ने लक्ष्य बनाविने जीव यज्ञ करवा तत्पर थाय छे। अन्ननी उत्पत्ति वृष्टिथी थाय छे, वादळोमांथी थनार वृष्टि नहीं परंतु कृपा वृष्टि। पूर्वे संचित करेला यज्ञ कर्मो ज कृपाना रूप में वरसी पड़े छे। आजनी आराधना काले कृपाना रूप में मळशे, आथी ज वृष्टि यज्ञथी थाय छे। स्वाहा स्वाहा बोलवाथी अने तल जव होमवाथी ज वृष्टि थती होत तो विश्वनी घणी बधी भूमि मरुभूमि वीरान केम होत, हरियाली फलद्रुप बनी जात। अहीं कृपा वृष्टि यज्ञनी देण छे। आ यज्ञ कर्मोथी ज उत्पन्न थाय छे अने कर्मथी ज यज्ञ पूर्ण थाय छे। ए कर्मने वेदमांथी उत्पन्न थयेलो मानो। वेद ब्रह्मस्थित महापुरुषनी वाणी छे, जे तत्व विदित नथी तेनी प्रत्यक्ष अनुभूतिनुं नाम वेद छे, नहीं के थोड़ा श्लोकोनो संग्रह। वेद अविनाशी परमात्माथी उत्पन्न थयेला जाण। आ वेद निकळ्या तो महात्माओना मुखेथी, परंतु जे महात्माओ परमात्मा साथे एक रूप थई चुकेला छे एमना माध्यमथी अविनाशी परमात्मा ज बोले छे। एटला माटे वेद अपौरुषे कहवाय छे। महापुरुष वेदों ने क्यांथी पामी गया? तो वेद अविनाशी परमात्माथी उत्पन्न थया। ए महापुरुषो तेनी साथे तद्रूप छे, ए केवल यंत्र छे, तेथी एमना द्वारा तेज बोले छे। कारण के यज्ञ द्वारा ज मनना निरोध काळमां ए जाणी शकाय छे। आथी सर्वव्यापी परम अक्षर परमात्मा सर्वदा यज्ञमां ज प्रतिष्ठित छे। यज्ञ एने पामवानो एकमात्र उपाय छे, आना उपर ज भार मूके छे। एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ सजीवति। हे पार्थ, जे पुरुष आ लोकमां मनुष्य देह प्राप्त करीने आ प्रकारे चलावेला प्रवर्तावेला साधन चक्र अनुसार वर्तता नथी, अर्थात दैवी संपत्तिनो उत्कर्ष देवताओनी वृद्धि अने परस्पर वृद्धि द्वारा अक्षय धामनी प्राप्ति करवी, आ क्रम प्रमाणे वर्ततो नथी परंतु इंद्रियोनो आराम इच्छनारो छे ते पापायु पुरुष व्यर्थ जीवी रह्यो छे। बंधुओ, योगेश्वर श्री कृष्णए अध्याय बीजामां कर्मनुं नाम लीधुं अने आ अध्यायमां समजाव्युं के नियत कर्मनु आचरण कर, यज्ञनी प्रक्रिया ज कर्म छे, एना सिवाय बीजु जे कई करवामां आवे छे ते आ लोकनु बंधन छे। आथी संगदोषथी दूर रहीने आ यज्ञनी पूर्ति माटे कर्मनु आचरण कर। एमणे यज्ञनी विशेषताओ विशे प्रकाश पाड्यो अने समजाव्यु के यज्ञनी उत्पत्ति ब्रह्माथी छे। प्रजा अन्नने उद्देश बनावीने आ यज्ञमां प्रवृत्त थाय छे। यज्ञ कर्म थी अने कर्म अपौरुषे वेद थी उत्पन्न थयेल छे, जो के एमनामां वेद मंत्रोना द्रष्टा महापुरुष ज हता। एना पुरुषनुं ऊर्ध्वीकरण थई चुक्युं हतुं, तेनी साथे अविनाशी परमात्मा ज शेष बच्या हता, तेथी वेद परमात्माथी उत्पन्न थयेला छे। सर्वव्यापी परमात्मा हमेशा यज्ञमां प्रतिष्ठित छे। आ साधन चक्र अनुसार जे वर्ततो नथी ते पापायु पुरुष इंद्रियोना सुखनी इच्छा वाळो छे, ते व्यर्थ जीवे छे। अर्थात यज्ञ एवी विशिष्ट विधि छे जेमां इंद्रियोने आराम नथी
परंतु अक्षय सुख छे, इंद्रियोना संयमनी साथे एमा सामेल थवानु विधान छे, इंद्रियोना आरामनी इच्छा वाला पापायु छे। हजी सुधी श्रीकृष्ण यज्ञ शू छे ए बताव्यू नथी, परंतु शू यज्ञ करताज रहेशू के एनो अंत कदी पण हशे खरो? आ बाबत मा योगेश्वर कहे छे, यस्त्वात्मरतिरेवस्य आत्मतृप्तश्च मानवः आत्मन्येव च संतुष्टः तस्य कार्यं न विद्यते। परंतु जे मनुष्य आत्मामां ज रत, आत्मतृप्त अने आत्मामां ज संतुष्ट छे, तेने माटे कर्तव्य शेष रहेतुं नथी। आज लक्ष्य हतु, जरे अव्यक्त सनातन अविनाशी आत्मतत्व प्राप्त थई गयुं तो पछी आगळ शुं शोधीए? आवा पुरुष माटे न तो कर्मनी आवश्यकता रहे छे, न तो आराधनानी। आत्मा ने परमात्मा एक बीजाना पर्याय छे। अनुज भगवान फरीथी चित्रण करे छे, नैव तस्य कृते नार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाशयः। आ संसार में ए पुरुष द्वारा कार्य करवाथी नथी कोई लाभ अने छोड़ी देवाथी नथी कोई नुकसान। जो के पहला तेनी जरूर हती, तेनो कोई प्राणी साथे कोई स्वार्थ संबंध नथी होतो। आत्माज तो शाश्वत सनातन अव्यक्त अपरिवर्तनशील अने अक्षय छे। जरे तेने ते मळी गयो पछी तेमाज संतुष्ट तेमाज तृप्त तेमाज ओतप्रोत अने स्थित छे। आगळ कोई सत्ताज नथी तो कोने शोधे, शू मळशे? ते पुरुष माटे कर्म छोड़ी देवाथी कोई ज नुकसान थवानु नथी, कारण के विकार जेनी ऊपर अंकित थाय छे ए चित्त ज बचतु नथी। संपूर्ण भूतोमां बाह्य जगत अने आंतरिक संकल्पो वच्चे लेश मात्र अर्थ नथी रहेतो। सौथी मोटो अर्थ हतो परमात्मा, जरे एज उपलब्ध छे तो बीजा साथे तेने शी लेवा देवा? तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः। आ स्थिति ने प्राप्त करवा तू अनासक्त बनीने निरंतर कार्यम कर्म जे करवा योग्य कर्म छे ते कर्म ने सारी रीते कर, कारण के अनासक्त पुरुष कर्मना आचरण थी परमात्मा ने प्राप्त थाय छे। नियत कर्म कार्य कर्म एक ज छे। कर्मनी प्रेरणा आपता तेओ कहे छे, कर्मणैव हि संसिद्धिं आस्थिता जनकादयः लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि। जनक एटले के जनक राजा नहीं, परंतु जन्मदाता ने जनक कहे छे। योग जनक छे, तमारा स्वरूप ने जन्म आपे छे, प्रकट करे छे। योग वडे संयुक्त प्रत्येक महापुरुष जनक छे। आवा योग संयुक्त घना बधा ऋषिओ जनकादय जनक वगैरह ज्ञानी जन महापुरुषोए पण कर्मणा एव संसिद्धिम कर्मो द्वारा ज परम सिद्धि ने प्राप्त करी छे। परम सिद्धि नो अर्थ परम तत्व परमात्मानी प्राप्ति। जनक वगैरह जेटला पण अगाउ महर्षिओ थई गया छे तेओ कार्य कर्म एटले के करवा योग्य कर्म द्वारा जे यज्ञनी प्रक्रिया छे तेवा कर्म ने करीने संसिद्धिमां परम सिद्धि ने प्राप्त थयेला छे। परंतु प्राप्ति बाद
તેઓ પણ લોક સંગ્રહની નજર સમક્ષ રાખીને કર્મ કરે છે, લોકહિત ચાહીને કર્મ કરે છે। માટે તું પણ પ્રાપ્તિ પછી લોકનાયક બનવા માટે કાર્ય કરતા રહેવા યોગ્ય છે। શા માટે? હમણાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રાપ્તિ પછી મહાપુરુષના કર્મ કરવાથી ન કોઈ લાભ થાય છે કે ન તો તે છોડી દેવાથી કોઈ હાનિ થાય છે, છતાં પણ લોક સંગ્રહ લોકહિતની વ્યવસ્થા માટે તેઓ સારી પેઠે નિયત કર્મનું આચરણ કરતા રહે છે। यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। श्रेष्ठ पुरुष जे जे आचरण करे छे अन्य लोको ते प्रमाणे करे छे। ते महापुरुष जे कई प्रमाण करी दे छे संसार तेने ज अनुसरे छे। पहला श्री कृष्ण ने स्वरूप में स्थित आत्मतृप्त महापुरुष ने रहनी करनी पर प्रकाश पाड़ो कि तेना माटे कर्म करवाथी न कोई लाभ छे अने न करवाथी कोई हानि थाय छे। तो पण जनक आदि सारी रीते कर्म करता रहा हता। अहीं श्री कृष्ण धीमे थी पोताने ए महापुरुषों साथे सरकावता कहे छे कि हूं पण एक महापुरुष छूं। नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि। हे पार्थ, मारे त्रणे लोक मां कोई कर्तव्य नथी। आगळ कहेतो आव्यो छु कि ते महापुरुष ने समस्त भूतों मां कोई कर्तव्य नथी। अहीं कहे छे कि त्रणेय लोक मां मारू कोई पण कर्तव्य बाकी नथी, तथा कई पण प्राप्त करवा योग्य वस्तु अप्राप्त पण नथी, छता पण हूं सारी पेठे कर्म आचरू छू। केम? यदि अहम् न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः। कारण के जो हूं सावधान रहीने कर्मनो अमल न करूं तो लोको मारा वर्तन प्रमाणे वर्तवा लागशे, तो शू आपनो अनुकरण पण खराब छे? श्री कृष्ण कहे छे कि हा। उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं संकरस्य च कर्तास्याम् उपहन्यामि मा प्रजा। जो हूँ सावधान थईने कर्म न करूं तो आ बधा ज लोको भ्रष्ट थई जशे अने हूँ संकरस्य वर्ण संकर ने करनारो बनू, तथा आ बधीज प्रजाओनू हनन करनारो एटले के मारनारो बनू। स्वरूप मां स्थित महापुरुष सतर्क थईने जो आराधना क्रम ने वळगी न रहे तो समाज तेरी नकल करीने भ्रष्ट थई जशे। महापुरुषे तो आराधना पूर्ण करी परम नैष्कर्म्यनी स्थिति ने मेळवी छे। तेवो न करे तो तेमना माटे कोई नुकसान नथी, परंतु समाजे तो हजी आराधनानो आरंभ ज नथी कर्यो। પાછળથી આવનારોના માર્ગદર્શન માટે જ મહાપુરુષો કર્મ કરે છે, હું પણ કરું છું। અર્થાત શ્રી કૃષ્ણ એક મહાપુરુષ હતા, નહીં કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન। એમણે કહ્યું કે મહાપુરુષો લોક સંગ્રહને માટે કાર્ય કરે છે, હું પણ કરું છું। જો ન કરું તો લોકોનું પતન થઈ જાય, સૌ લોકો કર્મો છોડી દેશે। મન ખૂબ જ ચંચળ છે, એને બધું જ જોઈએ છે, કેવળ ભજન નથી જોઈતું। જો સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે તો તેની દેખાદેખીથી એને અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે। એમને બાનું મળી જાય કે આ ભજન નથી કરતા, પાન ખાય છે, અત્તર લગાડે છે,
सामान्य वातो करे छे, छता पण महापुरुष कहवाय छे, अने आवो विचार करीने तेओ पण आराधनाथी हटी जाय छे, पतित थई जाय छे। श्री कृष्ण कहे छे कि जो हूँ कर्म न करूं तो सहु भ्रष्ट थई जाय, अने हूँ वर्ण संकरनो करता बनू। स्त्रीओ दूषित थता वर्णसंकर थयानु जोवा सांभळवा मळे छे। अर्जुन पण आज भयथी व्याकुळ हतो कि स्त्रीओ दूषित बनशे तो वर्णसंकर पैदा थशे, परंतु श्री कृष्ण कहे छे जो हूँ सावधान रहीने आराधनामां रत न रहूं तो वर्णसंकरनो करता बनू। वस्तुतः आत्मानो शुद्ध वर्ण छे परमात्मा, पोताना शाश्वत स्वरूपना मार्गथी चलित थई जवुं एज वर्ण संकरता छे। जो स्वरूपस्थ महापुरुष क्रियानु आचरण नथी करतो तो लोको तेरा अनुकरण मां क्रिया रहित बनी जशे, आत्माना मार्गे थी चलित थई जशे, वर्ण संकर थई जशे, तेओ प्रकृति मां खोवाई जशे। स्त्रीओनु सतीत्व अने जातिनी शुद्धता ए एक सामाजिक व्यवस्था छे, अधिकारनो प्रश्न छे, समाज माटे एनी उपयोगिता पण छे, परंतु माता पिता नी भूलोनो संतान नी साधना पर कोई पण प्रभाव नथी पड़तो। आपन करनी पार उतरनी, हनुमान, व्यास, वशिष्ठ, नारद, शुकदेव, कबीर, ईसु वगैरह महान महापुरुषो थई गया, जेमने सामाजिक कुलीनता साथे कोई संपर्क ज नथी। आत्मा पोताना पूर्वजन्मना गुणधर्म ने लईने आवे छे। श्री कृष्ण कहे छे मनः षष्ठानि इंद्रियाणि प्रकृति स्थानी कर्षति। मन सहित इंद्रियो वड़े जे कार्य आ जन्म मां थाय छे तेमना संस्कार थी जीवात्मा जूना शरीर ने त्यागी ने नूतन शरीर मां प्रवेश करे छे। आमा जन्मदाताओं ने शो संबंध, तेमना विकास मां कोई तफावत नथी पड़ो, माटे स्त्रीओना दूषित थवाथी वर्णसंकर नथी थतो। स्त्रीओना दूषित थवाने अने वर्णसंकरताने कोई संबंध नथी। शुद्ध स्वरूप तरफ अग्रेसर न थता प्रकृतिमां विखराई जवुं एज खरा अर्थमां वर्णसंकर छे। जो महापुरुष सावधान थईने क्रिया नियत कर्मनो अमल करी लोको द्वारा क्रिया न करावे तो ते पेली बधी ज प्रजाओनुं हनन करनारो मारनारो बने। साधना क्रममां चालीने ते मूळ अविनाशीनी प्राप्ति करवी एज जीवन छे, अने प्रकृतिमां विखराई जवुं भटकी जवुं ए मृत्यु छे। परंतु जे महापुरुष आ बधी प्रजाने क्रिया मार्गे नथी चलावता, समग्र प्रजाने विखराई जती रोकीने सारा मार्गे नथी वाळता, तेओ समग्र प्रजानु हनन करनारा एटले के हत्यारा छे, हिंसक छे, अने क्रमशः जे पोते चालता चालता पोतानी साथे चलावतो रहे छे ते शुद्ध अहिंसा छे। गीता प्रमाणे शरीरनु निधन नश्वर कलेवरोनु निधन मात्र परिवर्तन ज छे, हिंसा नहीं। सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोक संग्रहम्। हे भारत, कर्म मां आसक्त थईने अज्ञानी जनो जे प्रमाणे कर्म करे छे तेवी ज रीते अनासक्त विद्वान पूर्ण ज्ञाता पण लोक हृदय मां प्रेरणा अने कल्याण संग्रहनी कामना करतो कर्म करे। यज्ञनी विधि जाणता अने करता होवा छता आपणे अज्ञानी छीए। ज्ञाननो अर्थ छे प्रत्यक्ष ज्ञान। ज्यां सुधी लेश मात्र पण आपणे अलग छीए, आराध्य अलग छे, त्यां सुधी अज्ञानता विद्यमान छे। ज्यां सुधी अज्ञानता छे त्यां सुधी कर्ममां आसक्ति रहे छे। अज्ञानी जेटली आसक्तिथी आराधना करे छे तेज रीते अनासक्त पण जेने कर्मों साथे प्रयोजन नथी तेने आसक्ति केम थाय, एवा पूर्ण ज्ञाता महापुरुष पण लोकहित माटे कर्म करे, दैवी संपदनो उत्कर्ष करे जेथी समाज ए मार्गे चाली शके।
न बुद्धिभेदं जनयेद् अज्ञानां कर्मसंगिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। ज्ञानी पुरुषोए कर्मों में आसक्ति वाला अज्ञानियों की बुद्धि में भ्रम पैदा न करवो जोइए, अर्थात स्वरूपस्थ महापुरुष ध्यान आपे कि तेमना कोई पण आचरण थी तेमने अनुसरनाराओना मन में कर्म प्रत्ये अश्रद्धा उत्पन्न न थई जाए। परमात्म तत्वथी संयुक्त महापुरुष पण पोते सारी रीते नियत कर्म करता रही अन्य लोगों ने कर्म करावे। आज कारण हतु कि पूज्य महाराज जी वृद्धावस्था में पण रातना एक के बे वागे उठीने बेसी जता अने उधरस खाता, त्रण वागे बोलवा लागता, उठो माटीना पुतळाओ। सौ उठीने चिंतन में लागी जाए तो पोते थोड़ू सूई जाए, थोड़ी वार पछी उठीने बेसी जाए अने कहे, तमे लोको विचारता हशो के महाराज सूई गया छे, परंतु हूँ सूतो नथी, श्वास में लागेलो छू। वृद्धावस्थानु शरीर छे, बेसवामां कष्ट थाय छे, तेथी हूँ पड़ियो रहु छू, परंतु तमारे तो स्थिर अने सीधा बेसीने चिंतन में लागी जवानु छे। ज्यां सुधी तेलनी धारानी जेम श्वासनी दूरी न लागी जाए, क्रम न तूटे, अन्य संकल्प वचमां व्यवधान उत्पन्न न करी शके, त्यां सुधी सतत लागी रहेवुं ए साधकनो धर्म छे। मारो श्वास तो वासनी जेम स्थिर छे, आज कारण छे कि अनुयायीओ द्वारा करावा माटे ते महापुरुष सारी रीते कर्मनु आचरण करे छे। जिस गुण को सिखावई उसे करके दिखावई, आ रीते स्वरूपस्थ महापुरुषे पण पोते कर्म करता रही साधकोने पण आराधनामां लगाड़वा जोईए। साधक पण आराधनामां परोवाय, परंतु ते भले ज्ञानयोगी होय अथवा समर्पण भाववाळा निष्काम कर्मयोगी होय, साधकमां साधनानो अहंकार न आववो जोईए। कर्म कोनी द्वारा थाय छे ते थवामां कयुं कारण छे, आना उपर श्री कृष्ण प्रकाश पाड़े छे। प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। आरंभ थी पूर्ति पर्यंत संपूर्ण कर्म प्रकृति ना गुणों द्वारा करवामां आवे छे, छतां पण अहंकार थी विशेष मूढ पुरुष हूँ करता छू एवं मानी ले छे। आवुं केम मानी लेवाय के आराधना प्रकृतिना गुणों द्वारा थाय छे, आवुं कोणे जोयुं? आना परथी कहे छे, तत्ववित्तु महाबाहु गुणकर्म विभागयो गुणा गुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते। हे महाबाहो, गुण अने कर्मना विभाग ने तत्ववित परमतत्व परमात्मा ने जाणनारा महापुरुषोए जोया अने संपूर्ण गुण गुणोमां ज वर्ती रह्या छे, आवो मानीने ते गुण अने कर्मोना कर्तापणामां आसक्त थता नथी। अहीं तत्वनो अर्थ परम तत्व परमात्मा छे, नहीं के 5-25 तत्व जेनी लोको गणतरी करे छे। योगेश्वर श्री कृष्णना शब्दोमां तत्व एकमात्र परमात्मा छे, बीजू कोई तत्व छे ज नहीं। गुणों ने पार करीने परम तत्व परमात्मा में स्थित महापुरुष गुण प्रमाणे कर्मोना विभाजन जोई शके छे। तामसी गुण हशे तो तेनू कार्य आलस्य निद्रा प्रमाद हशे, कार्य में प्रवृत्त न थवानो स्वभाव। राजसी गुण हशे तो आराधना माथी पाछो न पड़वानो स्वभाव, शौर्य स्वामी भावथी कर्म थशे। अने सात्विक गुण कार्यरत थवाथी ध्यान समाधि अनुभवी उपलब्धि धारावाहिक चिंतन स्वभाव में सरलता आशे। गुण परिवर्तनशील छे, प्रत्यक्ष दर्शी ज्ञानी जोई शके छे कि गुणों ने अनुरूप कर्मों उत्कर्ष अपकर्ष थाय छे। गुण पोताना कार्य करावी ले छे, अर्थात
गुण गुणमां ज वर्ते छे, आवुं समजीने ते प्रत्यक्ष दृष्टा कर्ममां आसक्त थतो नथी, परंतु जे गुणोंने पार पाम्यो नथी, जे हजी रस्तामां छे, एने तो कर्ममां आसक्त रहेवानुं छे, माटे प्रकृतेर गुण सम्मूढा सज्जन्ते गुण कर्मसु तान कृत्स्न विदो मन्दान कृत्स्न विन्न विचालये। प्रकृतिना गुण थी मोहित थयेला पुरुष गुण अने कर्मोमां क्रमश निर्मल गुणों तरफ उन्नति जोईने एमां आसक्त थाय छे, तेने सारी रीते नहीं समझनारा मंदान शिथिल प्रयत्नों वाळाने आ सारी रीते जाणनारो ज्ञानी चलायमान न करे, तेमने हतोत्साह न करे परंतु प्रोत्साहन आपे, कारण के कर्म करीने ज तेमने परम नैष्कर्म्यनी स्थिति ने पामवानुं छे। पोतानी शक्ति अने स्थितिनुं आकलन करीने कर्ममां प्रवृत्त थनारा ज्ञान मार्गी साधकोए कर्मोने गुणोनी देन होवानुं मानवुं जोईए, पोताने करता मानीने अहंकारी न बनी जाए, निर्मल गुणोने प्राप्त करीने पण तेमां आसक्त न बने, परंतु निष्काम कर्मयोगीए कर्म अने गुणोना विश्लेषणमां समय आपवानी कोई जरूर नथी, एणे तो बस समर्पण साथे कर्म करता रहेवानुं छे, कयो गुण आवे छे अने कयो गुण जाय छे એ જોવાની જવાબદારી ઈષ્ટની બની જાય છે। ગુણોનું પરિવર્તન અને ક્રમે ક્રમે ગુણોનું ઉત્થાન એ પણ ઈષ્ટની દેન છે એમ તે માને છે, અને કર્મ થાય એ પણ એની જ દેન છે એમ તે માને છે। માટે કર્તાપણાનો અહંકાર અથવા ગુણોમાં આસક્તિ થવાની સમસ્યા એને માટે નથી રહેતી, પરંતુ તે કર્મમાં સતત વ્યસ્ત રહે છે। આ વિશે તેમજ તેની સાથે સાથે યુદ્ધનું સ્વરૂપ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે, મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધ્યસ્વ વિગતજ્વર। માટે હે અર્જુન, તું આધ્યાત્મ ચેતસા અંતરાત્મામાં ચિત્તનો નિરોધ કરીને ધ્યાનસ્થ થઈને સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને આશા રહિત મમતા રહિત અને સંતાપ રહિત થઈને યુદ્ધ કર। જ્યારે ચિત્ત ધ્યાનમાં સ્થિત છે, લેશ માત્ર પણ ક્યાંય આશા નથી, કર્મમાં મમત્વ નથી, અસફળતાનો સંતાપ નથી, તો તે પુરુષ કયું યુદ્ધ કરશે? જ્યારે ચારે બાજુથી ચિત્ત સમેટાઈને હૃદય દેશમાં નિરુદ્ધ થતું જાય છે, ત્યારે તે લડે શા માટે, કોની જોડે લડે અને ત્યાં છે કોણ? હકીકતમાં જ્યારે તમે ધ્યાનમાં પ્રવેશ કરશો ત્યારે યુદ્ધનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે। તો કામ ક્રોધ રાગ દ્વેષ આશા તૃષ્ણા વગેરે વિકારોનો સમૂહ, વિજાતીય પ્રવૃત્તિઓ જે કુરુ કહેવાય છે, તે સંસારમાં પ્રવૃત્તિઓ આપતી જ રહે છે, અડચણના સ્વરૂપે ભયંકર આક્રમણ કરે છે। બસ આનો પાર પામવો એ જ યુદ્ધ છે। આનો નાશ કરતા અંતરાત્મામાં સમેટાતા જવું, ધ્યાનસ્થ થતા જવું એ જ યથાર્થ યુદ્ધ છે। આના પર ફરી ભાર મૂકે છે, યે મે મતમિદં નિત્યં અનુતિષ્ઠંતિ માનવાઃ શ્રદ્ધાવંતો ન સૂયંતો ચંતે તે પિ કર્મ ભી। અર્જુન, જે કોઈ મનુષ્ય દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધાભાવ સમર્પણથી સંયુક્ત થઈને સદાય મારા મત પ્રમાણે વર્તે છે કે યુદ્ધ કર, તે પુરુષ પણ સંપૂર્ણ કર્મોથી છૂટી જાય છે। યોગેશ્વરનું આ આશ્વાસન કોઈ હિન્દુ
મુસલમાન અથવા ખ્રિસ્તી માટે નથી, પરંતુ સમસ્ત માનવ માત્ર માટે છે. તેમનો મત છે કે યુદ્ધ કર. એથી એવું પ્રતીત થાય છે કે આ ઉપદેશ યુદ્ધ કરનારાઓ માટે હતો. અર્જુનની સામે તો સદભાગ્યે વિશ્વયુદ્ધની સંરચના હતી, તમારી સામે તો કોઈ યુદ્ધ જ નથી. તમે ગીતા પાછળ કેમ પડ્યા છો? કારણ કે કર્મોથી મુક્તિનો ઉપાય તો યુદ્ધ કરનારા માટે છે. પરંતુ આવું કંઈ નથી. હકીકતમાં આ તો અંતરદેશની લડાઈ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, વિદ્યા અને અવિદ્યાનો, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનો સંઘર્ષ છે. તમે જેમ જેમ ધ્યાનમાં ચિત્તનો નિરોધ કરશો, વિજાતીય પ્રવૃત્તિ અડચણના રૂપમાં પ્રત્યક્ષ થાય છે, ભયંકર આક્રમણ કરે છે. એનું શમન કરતા કરતા ચિત્તનો નિરોધ કરતા જવું એ જ ખરું યુદ્ધ છે. જે દોષ દ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધા સાથે આ યુદ્ધમાં જોડાય છે, તે કર્મોના બંધનથી, આવાગમનથી સારી રીતે છુટકારો મેળવી લે છે. જે આ યુદ્ધમાં પ્રવૃત્ત નથી થતો એની કઈ ગતિ થાય છે એ વિશે કહે છે. ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तां विद्धि नष्टान चेतसः. जे दोष दृष्टिवाला अचेतसः मोह निशामा अचेत थयेला लोको મારા મત પ્રમાણે નથી વર્તતા, અર્થાત ધ્યાનસ્થ થઈને આશા મમતા સંતાપ રહિત થઈને સમર્પણની સાથે યુદ્ધ નથી કરતા. સર્વ જ્ઞાન વિમૂઢાન, જ્ઞાન માર્ગમાં સર્વથા મોહિત એ લોકોને તું કલ્યાણથી ભ્રષ્ટ થયેલા જ જાણ. જ્યારે આ જ સાચું છે તો લોકો કરતા કેમ નથી એ વિશે શ્રી કૃષ્ણ કહે છે. सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति. सगळा प्राणी पोतानी प्रकृतिने ज पामे छे, पोताना स्वभावथी परवश थईने कर्ममां भाग ले छे. પ્રત્યક્ષદર્શી જ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે, પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વર્તે છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં. જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય એ રીતે તે કાર્ય કરે છે. આ સ્વયં સિદ્ધ છે, આમાં કોઈ શું નિરાકરણ કરી શકે. આ જ કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતા. તેઓ આશા મમતા સંતાપનો, બીજા શબ્દોમાં રાગ દ્વેષનો ત્યાગ નથી કરી શકતા. તેનાથી કર્મનું સાચું આચરણ નથી થતું. આને વધુ સ્પષ્ટ કરે છે અને બીજું કારણ બતાવે છે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનૌ. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના ભોગમાં રાગ અને દ્વેષ રહેલા છે. આ બંનેને વશ થવું જોઈએ નહીં, કારણ કે આ કલ્યાણ માર્ગમાં કર્મથી ચલિત કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ ભયંકર શત્રુઓ છે, આરાધનાનું અપહરણ કરી લે છે. જ્યારે શત્રુઓ અંદર છે તો બહાર કોઈ બીજા કોઈની જોડે કેમ લડે? શત્રુ તો ઇન્દ્રિય અને ભોગોના સંસર્ગમાં છે, અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ છે, કારણ કે શરીર જ ક્ષેત્ર છે. આમાં સજાતીય વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને અવિદ્યા રહે છે, જે માયાના બે અંગો છે. આ જ પ્રવૃત્તિઓનો પાર પામવો, સજાતીય પ્રવૃત્તિઓને સાધીને એ વિજાતીયનો અંત લાવવો એ યુદ્ધ છે. વિજાતીય સમાપ્ત થતા જ સજાતીયનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે. સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતીયનું પણ એના અંતરાલમાં વિલીન થઈ જવું
આ રીતે પ્રકૃતિનો પાર પામવો એ યુદ્ધ છે, આ ધ્યાનમાં જ સંભવી શકે. રાગ દ્વેષના શમનમાં સમય લાગે છે, માટે ઘણા સાધક ક્રિયાને છોડીને અચાનક જ મહાપુરુષોની નકલ કરવા લાગે છે. શ્રી કૃષ્ણ આનાથી સાવધાન કરે છે. શ્રેયાં સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. એક સાધક 10 વર્ષથી સાધનામાં લાગેલો છે અને બીજો આજે જ સાધનામાં પ્રવેશ કરી રહ્યો છે. બંનેની ક્ષમતા સરખી નહીં હોય. પ્રારંભિક સાધક જો તેની નકલ કરશે તો નષ્ટ થઈ જશે. આ ઉપર શ્રી કૃષ્ણ કહે છે કે સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મ કરતા ગુણરહિત હોય તો પણ પોતાનો ધર્મ અધિક ઉત્તમ છે. સ્વભાવથી ઉત્પન્ન કર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા સ્વધર્મ છે. પોતાની ક્ષમતા મુજબ કર્મમાં પ્રવૃત્ત થવાથી સાધક કોઈક દિવસે પાર ઉતરી જાય છે. માટે સ્વધર્માચરણમાં મરવું જ પરમ કલ્યાણકારી હોય છે. જ્યાંથી સાધન છૂટશે, શરીર મળતા ફરી ત્યાંથી જ પ્રારંભ થશે. આત્મા તો અમર છે. શરીર એટલે કે વસ્ત્ર બદલવાથી તમારી બુદ્ધિ તો બદલાઈ નથી જતી. પોતાથી જેઓ આગળ છે તેમના જેવો સ્વાંગ સજવાથી સાધક ભયને પામશે. ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. પ્રકૃતિનું આવરણ હજી વધુ ગાઢ થઈ જશે. આ ભાગવત માર્ગમાં નકલનું બાહુલ્ય છે. પૂજ્ય મહારાજજીને એકવાર આકાશવાણી થઈ હતી કે અનુસૂયા જઈને રહે, તો તેઓ જમ્મુથી ચિત્રકૂટ આવ્યા અને અનુસૂયાના ઘોર જંગલમાં નિવાસ કરવા લાગ્યા. ઘણા મહાત્માઓ ત્યાંથી આવજા કરતા હતા. એકે જોયું કે પરમહંસજી દિગંબર નિવાસ કરે છે, તેમનું સન્માન છે, કે તરત જ એમણે કૌપીન ફેંકી દીધું, દંડ કમંડળ એક અન્ય મહાત્માને આપી દીધું અને દિગંબર થઈ ગયા. થોડા સમય પછી તેઓ આવ્યા તો જોયું પરમહંસજી લોકો સાથે વાતો પણ કરે છે, ગાળો પણ દે છે. મહારાજજીને આદેશ અપાયેલો કે ભક્તોના કલ્યાણ અર્થે ભક્તોને ખખડાવે, આ માર્ગના પ્રવાસીઓ ઉપર ધ્યાન રાખે. મહારાજજીની નકલ કરીને એ મહાત્મા પણ ગાળો ફાંડવા લાગ્યા, પરંતુ સામેથી લોકો પણ વિરોધ કરવા લાગ્યા. મહાત્મા કહેવા લાગ્યા, ત્યાં કોઈ બોલતું નથી, અહીં તો બધા જ સામા થાય છે. 2-1 વર્ષ પછી પાછા ફર્યા તો જોયું પરમહંસી ગાદી પર બિરાજેલા છે, લોકો પંખા નાખી રહ્યા છે, ચામર ઢોળી રહ્યા છે. તેમણે જંગલના જ એક ખંડેરમાં તખ્ત મંગાવ્યો, ગાદી બિછાવી 2 માણસોને ચામર ઢોળવાનું કામ સોંપ્યું. દરેક સોમવારે મેદની જમાવવા લાગ્યા કે છોકરો જોઈએ તો 50 રૂપિયા અને છોકરી જોઈએ તો 25 રૂપિયા.